હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સવારની ભાગદોડ માટે માત્ર 5 મિનિટમાં તમે બનાવી સૌ કરી શકો એવો હેલ્ધી નવો નાસ્તો. બાળકોથી લઈ મોટા બધા ખાઈ શકે. તમે બાળકોના લંચ બોક્સ માટે કે પછી સવારના નાસ્તામાં ચટણી અને દહીં સાથે સૌ કરી શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. એના માટે એક બાઉલમાં આપણે 1 કપ ચણાનો લોટ અને એમાં આપણે 100 ગ્રામ પનીર. તો અહીંયા 100 ગ્રામ ચણાનો લોટ અને 100 ગ્રામ મેં પનીર લીધું છે. તમે પનીરનું પ્રમાણ ઓછું વધુ પણ કરી શકો. અહીંયા મેં પનીર છે એ ઘરનું બનાવેલું જ વાપર્યું છે. તો દૂધ ફાટી જાય પછી મેં એને ચારણીમાં મૂકીને રાખ્યું હતું એ મેં ઉમેર્યું છે. એક નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી, તમે જો ડુંગળી ન ખાતા હોય તો કોબી ઉમેરવાની છે. સાથે એક નાનું ટમેટું ઝીણું ચોપ કરેલું કે અડધું, મોટું હોય તો અડધું જ ઉમેરવાનું છે. 1/4 કપ ઝીણા ચોપ કરેલા કેપ્સિકમના ટુકડા, સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા, 1 લીલું મરચું ઝીણું ઝીણું મેં ચોપ કરીને ઉમેર્યું છે. અહીંયા તમે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો, પણ આદુનો ટેસ્ટ સારો નહીં આવે એટલે આદુ મરચાંની પેસ્ટ નહીં, માત્ર તમારે લીલું મરચું તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે. 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 3 ટીસ્પૂન જેટલા સફેદ તલ, ઓપ્શનલ છે, ઉમેરવા હોય તો ઉમેરવાના, નહીતર સ્કીપ પણ કરી શકો છો. 1 ટીસ્પૂન જેટલો અજમો લઈ અજમાને થોડો મસળી આ રીતે ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને મીઠું સ્વાદ પ્રમાણે, તો 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી અને આપણે બેટર બનાવી લઈશું. તો અહીંયા બેટર બનાવવામાં તમને 1/4 કપ આસપાસ પાણીની જરૂર પડશે. બેટર આપણે ના જાડું અને ના બહુ પાતળું, મીડિયમ થીક એવું રાખવાનું છે. તો થોડું થોડું પાણી ઉમેરી મિક્સ કરતા જઈ અને બેટર તમારે આવું બનાવી લેવાનું છે. અહીંયા 1/4 કપ મેં પાણી વાપરી બેટર બનાવ્યું તો બેટર આવું બન્યું છે. હજી જો મને જરૂર લાગે કે એમાં પાણીની જરૂર છે તો 2-3 ટેબલ સ્પૂન જેટલું હું હજી વધારે પણ પાણી ઉમેરીશ. તો તવો મેં ગરમ કરવા મૂકી દીધો અને તમે જોઈ શકો છો બેટર કેવું છે. તો હજી હું થોડું પાણી મેં ઉમેર્યું અને પાતળું કર્યું, તવો ગરમ થઈ જાય એટલે આ રીતે 1 ડોયા જેટલું બેટર ઉમેરી અને આ રીતે પુડલો આપણે ફેલાવી દઈશું. આ પુડલો એકદમ પાતળો નહીં ફેલાવી, થોડો મીડિયમ થીક હોય એવો જ ફેલાવી દઈશું. તવો થઈ જાય ગરમ તમારો એટલે મીડિયમ ફ્લેમ કરી લેવાની છે અને પછી આ રીતે 2-3 ટીપા તેલના, તમે જો ડાયટમાં ખાવાના હોય તો બહુ ઓછા ઘીમાં તમારે આ આગળ પાછળ શેકીને બનાવવાનો છે. તેલ વાપરીને પણ તમે બનાવી શકો. 1 મિનિટ જેવું મેં મીડિયમ હાઈ ફ્લેમ પર શેકી સાઈડ ચેન્જ કરી ઉપરની સાઈડ પાછા થોડા ટીપા તેલના આ રીતે ઉમેરી ફેલાવી દેશું. આપણે આ સાઈડ પણ 1 મિનિટથી થોડો ઉપર મેં ટાઈમ શેક્યું. હવે જો તમારે થોડું વધારે તેલ કે ઘી ઉમેરી અને ક્રિસ્પી કરવું હોય તો કરી શકો છો. 2 સાઈડ મેં 1/2 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર શેકી લીધું અને આપણો પુડલો શેકાઈને એકદમ ક્રિસ્પી એવો રેડી થઈ ગયો. તો આ રીતે અને એ જ રીતે આપણે બીજો પુડલો પણ ફેલાવી અને આપણે આ જ રીતે એને કૂક કરી લઈશું. તો આ રીતે હલકો તવો ગરમ હોય ગેસની ફ્લેમ અહીંયા સ્લો કરી લેવાની જ્યારે ફેલાવો ત્યારે, પછી મીડિયમ હાઈ કરી લેવાની. આ રીતે તરત જ થોડા ટીપા તેલના આ રીતે ડ્રિઝલ કરી દેવાના અને 1 મિનિટ જેવું ઉપર તમારે શેકવાનું છે અને પછી ફ્લિપ કરી પાછું તમારે એને 1 મિનિટથી ઉપર 1.5 મિનિટ જેવું શેકી લેવાનું અને પાછું ઉપરની સાઈડ અને નીચેની સાઈડ તેલ તમારે આ રીતે લગાવી અને ક્રિસ્પી કરી લેવાનું. બહુ ટેસ્ટી એવા લાગે છે, બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો જો તમે ડાયટ કરવાના હોય અને તમારે બ્રેકફાસ્ટનો કાંઈ ઓપ્શન જોવે તો તમે આ બેસન પનીર પુડલા, 1 પુડલો તમે લીલી ચટણી અને દહીં સાથે ખાશો તો તમને બપોર સુધી ભૂખ નહીં લાગે, કારણ કે આપણે આમાં હાઈ પ્રોટીન વાપર્યું છે. તમે પ્રોટીન ઇનફ ખાઓ તો તમને વારે વારે ભૂખ પણ નહીં લાગે. તો જે ચટણી પણ હું સાથે બનાવું છું એ પણ તમને બતાવી દઈશ. તો અહીંયા 1 કપ લીલા ધાણા, 1/2 ટીસ્પૂન મીઠું, 1 લીલું મરચું, 1 ટેબલ સ્પૂન શીંગના દાણા, સાથે આપણે એમાં 1/2 નાના લીંબુનો રસ, 1/2 ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરી રહી છું. મને ખાટો મીઠો ટેસ્ટ જોવે એટલા માટે તમે સ્કીપ પણ કરી શકો છો. 1 ટેબલ સ્પૂન જેટલું દહીં, 1/2 ટી
ટેબલ સ્પૂન જેટલો ગોળ અને થોડું અમથું પાણી ઉમેરી અને આવી ચટણી મેં વાટી લીધી છે અને બહુ ટેસ્ટી એવી આ ચટણી લાગે છે. કોઈ પણ બ્રેકફાસ્ટમાં તમે ઢોકળા સાથે પણ ખાઈ શકો ડાયટ કરતા હોય ત્યારે, તો એકદમ ટેસ્ટી એવી ચટણી તૈયાર છે. અને દહીં મેં સાથે આપ્યું છે અને આ રીતે તમે ડાયટ કરતા હોય તો એક પુડલો અને રેગ્યુલર બ્રેકફાસ્ટ માટે બાળકો કે તમારા ઘરના સભ્યોને બે પુડલા, આ રેસીપીથી ચાર જેટલા પુડલા બને છે. તો તમારે જેટલા બનાવવા હોય એ રીતે તમે ઇન્ગ્રેડિયન્ટ લઈને બનાવી શકો છો. આ રીતે જો તમે ક્યારે બેસન પનીરના આવા પુડલા ન બનાવ્યા હોય તો એકવાર તમે ટ્રાય કરજો, બહુ જ ભાવશે અને તમે વારંવાર નાસ્તામાં બનાવો એટલા ટેસ્ટી એવા લાગે છે. તો રેસીપી એકવાર ટ્રાય કરી મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.